નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. આબોહવા પરિવર્તન સંધિ ઉપર 196 દેશની સંમતિને હવામાન ન્યાય ગણાવતા પ્રધાનમંત્રી, ધરતીનું તાપમાન વધતું અટકાવવા માટે ઢાપણ દાખવવા બદલ દુનિયાનો પણ આભાર માન્યો. સિને જગતના મહાનતમ કલાકાર દિલીપ કુમારને પદ્મવિભૂષણ સન્માન અર્પણ કરવા માટે મુંબઈ પહોંચ્યા ગૃહમંત્રી. 3 વર્ષે નાદુરસ્ત તબિયત ભોગવતા દિલીપ સાહેબની કદર નવાજી માટે સામે ચાલી તેમના ઘરે જવાની શાલીનતા દાખવતી મોદી સરકાર. સંસદ પરિસર ઉપર થયેલા ત્રાસવાદી હુમલાની 14મી વર્ષીય શહીદાંજલિ અર્પણ કરતા પ્રધાનમંત્રી, તમામ 5 ત્રાસવાદીને ઢાળી દેવા સાથે ખપી ગયેલા પોલીસ કર્મીને સલામ કરે છે ભારત. બનાસકાંઠાના કાણોદર ગામે એક જ દિવસમાં 657 પરિવારને મા વાત્સલ્ય કાર્ડ ઇસ્યુ કરવાનો નોંધાયો વિક્રમ. 101 દીકરીઓના જન્મ વધામણાની ઉજવણીમાં જોડાયા આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરી. હિમાલયમાં બરફવર્ષાને પગલે ઠંડુગાર બન્યું ગુજરાત. નલિયામાં પારો ગગડીને 4.4 જેટલો ઉતરતા ટાઢમાં તારણહાર બન્યા તાપણા. દિવસ રાત હજુ પણ ઠંડા બનશે તેવી છે આગાહી. સમાચાર વિગતવાર જોઈએ. પેરિસમાં જળવાયુ પરિવર્તન સમજૂતીના મુદ્દે તમામ દેશો વચ્ચે ઐતિહાસિક સહમતિ સધાઈ ચૂકી છે. આગામી 22મી ફેબ્રુઆરીના રોજ તમામ દેશો સમજૂતી પર ઔપચારિક હસ્તાક્ષર કરશે અને વર્ષ 2020થી સમજૂતી અમલમાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ. પેરિસમાં જળવાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા ઐતિહાસિક જળવાયુ પરિવર્તન સમજૂતી પર મંજૂરીની મહોર લાગી ગઈ. કાર્બન ઉત્સર્જન કાપના મુદ્દે પહેલી જ વાર તમામ દેશો વચ્ચે સહમતિ સધાઈ છે. સમજૂતીમાં વૈશ્વિક તાપમાનના વૃદ્ધિદરને 2 ડિગ્રી તાપમાનથી નીચો રાખવા નક્કી કરાયું છે. ઉપરાંત વર્ષ 2020થી સમજૂતી અમલ બનતા આ દિશામાં વિકાસશીલ દેશોની મદદ માટે 100 અબજ ડોલરની ફાળવણીની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત થઈ છે. ગ્રીનહાઉસ ગેસ અને તેના સ્ત્રોત વચ્ચે 2020થી સમતોલન સાધવા પણ નિર્ણય લેવાયો છે. દર 5 વર્ષે આ દિશામાં સધાયેલી પ્રગતિની સમીક્ષા પણ થશે. તમામ દેશો આગામી વર્ષે 22મી એપ્રિલના રોજ સમજૂતી પર ઔપચારિક હસ્તાક્ષર કરશે. I see that the reaction is positive. I don't hear any objection. The Paris Agreement for Climate is accepted. વિશ્વભરના તમામ નેતાઓએ સમજૂતીને આવકારી છે. ભારતના કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમજૂતીમાં ભારતે વ્યક્ત કરેલી તમામ ચિંતા પ્રતિ ધ્યાન આપવામાં આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરવા ભારત આર્થિક મદદ અને તકનીકી સહાયની માંગણી કરતું રહ્યું છે. We share the concerns of several friends that agreement does not put us on the path to prevent temperature rise below 2 degrees. And the actions of developed countries are far below their historical responsibilities and fair share. અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પણ સમજૂતી સીમાચિહ્ન રૂપ હોવાનું જણાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી બાન કી મુને પણ નુકસાનકારક ગેસનું ઉત્સર્જન ઓછું કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વૈશ્વિક તાપમાનમાં માત્ર 2 ડિગ્રીનો ઘટાડો કરવો તેટલું જ પૂરતું નથી. સમજૂતી વર્ષ 2020થી અમલી બનશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હિન્દી સિનેમા જગતના મહાનતમ કલાકાર દિલીપ કુમારને પદ્મવિભૂષણ સન્માન અર્પણ કરવા માટે ખુદ ગૃહમંત્રી રાજનાથસિંહ મુંબઈ પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સાથે રાખી તેમના નિવાસસ્થાને ગૃહમંત્રીએ સન્માનપત્ર દિલીપ સાબ અને સાયરા બાનુને અર્પણ કર્યું હતું. થેસ્પિયન ગણાતા દિલીપ સાબ 93 વર્ષની ઉંમરે ઘર બહાર ઓછા નીકળતા હોવાથી સન્માન સ્વીકાર કરવા માટે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારંભમાં હાજર રહી શક્યા ન હતા. પરિણામે ગૃહમંત્રીએ મુંબઈ આવી દિલીપ સાબની કદર નવાજીની ફરજ બજાવી હતી. ૨૦૦૧માં સંસદ ભવન પરિસર ઉપર થયેલા ત્રાસવાદી હુમલાની આજે 14મી વર્ષી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન સહિત રાષ્ટ્રીય નેતાઓ દ્વારા ત્રાસવાદીઓનો મુકાબલો કરતા ખપી ગયેલા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે શહીદોના પરિવારજન સાથે પણ મુલાકાત કરી તેમને મદદરૂપ બનવા ખાતરી આપી હતી. 13મી ડિસેમ્બરે 5 ત્રાસવાદીઓ દ્વારા સંસદ પરિસર ઉપર કરાયેલા હુમલામાં 14 મોત થયા હતા, જેમાં દિલ્હી પોલીસના 6 જવાન પણ સામેલ હતા, જેમણે બલિદાન આપીને પણ 5એ 5 ત્રાસવાદીઓને ઢાળી દીધા હતા.
તર્કમાનિસ્તાનમાં મારી ખાતે ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અન્સારીના વરદ હસ્તે તાપી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદઘાટન સંપન્ન થઈ ગયું છે. 10 અબજના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં તુર્કમાનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત એમ 4 દેશ સંકળાયેલા હોવાથી તેના પહેલા અક્ષર ઉપરથી તાપી શબ્દ ઘડવામાં આવ્યો છે. દરિયો નથી તેવા દેશમાં પડેલા ગેસના ભંડારનો ઉપયોગ સંભવ બનાવી મધ્ય તથા દક્ષિણ એશિયાનો વિકાસ કરનાર આ પ્રોજેક્ટ માટે 2002માં ઇસ્લામાબાદ ખાતે સમજૂતી થઈ હતી, પરંતુ અન્ય મુદ્દાને લીધે કામમાં વિલંબ થયો હતો. આખરે પ્રાદેશિક સહકારની અદભુત મિસાલ બને તેવો પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાણોદર ગામે એક જ દિવસે 657 કુટુંબોને મા વાત્સલ્ય કાર્ડ સુપ્રત થયાનો વિક્રમ નોંધાઈ ગયો. પરિવાર કલ્યાણ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષપદે યોજાયેલા 101 દીકરીઓના જન્મના વધામણા કાર્યક્રમમાં આ કાર્ડ એનાયત થયા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોને વિનામૂલ્યે તમામ આરોગ્ય સેવા મળે તે માટે અમલી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે બંને યોજના અંતર્ગત રૂપિયા 2 લાખ સુધીના ખર્ચની સારવાર પૂરી પાડવામાં આવે છે. કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ, ગુજરાત હજ સમિતિના સભ્ય અને સિવિલના સર્જન પણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છનું નલિયા ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે. નલિયા ખાતે રાજ્યમાં સૌથી ઓછું એવું 4.4 ડિગ્રી તાપમાન નોંધાતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અબડાસા અને નલિયા ખાતે ભરબપોરે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા હતા. એવામાં સવારે 7:30 સુમારે શાળાએ જતા ભૂલકાઓ તો ઠંડીથી બચી જ કઈ રીતે શકે. ગરડા વિસ્તારના વાયોર, ઉકીર, અકરી, જખૌ બંદર વિસ્તારના ગામો પણ કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ઠંડીથી બચવા લોકો ઠેર ઠેર તાપણાનો સહારો લઈ રહ્યા છે. રાજ્યના અન્ય નગરોમાં પણ તાપમાનનો પારો નીચો ગયો છે. અમદાવાદમાં લઘુત્તમ 10 ડિગ્રી, અમરેલીમાં 9 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી તો સુરતમાં લઘુત્તમ 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડીના કારણે જનજીવન પર ઘણી બધી અસરો થાય છે. જેવું કે સ્કૂલે છોકરાઓ જતા હોય સવારમાં તો પણ એને બાળકોને ધ્યાન રાખીને મૂકવા પડે છે. ઠંડીને કારણે શરદી, ઉધરસ, તાવ, બીમાર પડી જાય છે. તો આ ઠંડીની તો હજી શરૂઆત છે. આગળ જતા તો હજી વધારે કદાચ 6-7 ડિગ્રી સુધી પણ નલિયા થઈ શકે છે. ઠંડી બહુ જ પડે છે અહીંયા કને. કચ્છમાં બહુ જ ઠંડી છે. સૌથી વધારે ઠંડી કચ્છમાં છે. સવારના બહુ ઠંડી પડે છે. ગરમ વસ્ત્રો પહેરવા પડે છે. ઠંડી બહુ જ વધી ગઈ છે અહીંયા કને. પૂરું અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સમી સાંજે ICICI બેંકની રોકડ રકમ રૂપિયા 1.8 કરોડની મતા ભરેલી ગાડી ઉઠાવી જનાર ડ્રાઈવરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. કેશવેનનો ડ્રાઈવર રવિ ચૌધરી અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી ઝડપાયો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સહિત 5 કારતૂસ પણ ઝડપાયા હતા. કરોડ ઉપરાંતની મતા લઈને ભાગી છૂટેલા રવિએ 1 મહિના પહેલા લૂંટનો પ્લાન બનાવી અન્ય 3 સાગરીતોને પણ સામેલ કર્યા હતા. લૂંટને અંજામ આપ્યા બાદ આરોપી ડ્રાઈવર રવિ તથા તેના મિત્રો બોટાદ તરફ નાસી છૂટ્યા હતા. બાદમાં રોકડ રકમની વહેંચણી મુદ્દે ચારે વચ્ચે તકરાર થઈ હતી ત્યારે આરોપી ડ્રાઈવરને માર મારી સાગરીતો રોકડ રકમ લઈને નાસી છૂટ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે હવે રોકડ મુદ્દામાલ સાથે 3 સાગરીતોની સગળ શોધ કરી રહી છે. बाद में पैसे के बारे में दोनों आरोपी में चारों आरोपी में तो मन दुख हुआ. उसके बाद में 2 आरोपी तो इधर आ गया. इसकी इंफॉर्मेशन से सौराष्ट्र का जो टीम थी PSI जाडेजा और SI को पूरी बात में मिली थी. जो आदमी भाग गया था रवि चौधरी वो रखियाल में से सुबह में पकड़ा था. उसके पास एक पिस्तौल और 5 कारतूस मिले. અમદાવાદના ભરચક એવા ગીતા મંદિર વિસ્તારમાંથી 2 શખ્સોને રૂપિયા 8 લાખની નકલી ચલણી નોટો સાથે SOGએ ઝડપી લીધા છે. સૂત્રો કહે છે કે પશ્ચિમ બંગાળથી ઘુસાડવામાં આવેલી આ નકલી નોટના તાર પાકિસ્તાન સુધી લંબાયેલા છે. રૂપિયા 8 લાખની નકલી નોટો સાથે ઝડપાયેલા મોફિઝુલ શેખ તથા શાહબુદ્દીન શેખની પૂછપરછમાં SOGને ઘણા ખુલાસા મળ્યા છે. મોફિઝુલ અગાઉ પશ્ચિમ બંગાળમાં પણ નકલી ચલણી નોટો કેસનો આરોપી રહ્યો છે અને મહારાષ્ટ્ર, ગુજરાતમાં પણ મોટા પાયે નકલી નોટ ઘુસાડવાનું એક ષડયંત્ર ચલાવી રહ્યા હતા. છેલ્લા 2 વર્ષથી તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરે છે. એ મતલબ અગાઉ પણ ત્યાં આગળ વેસ્ટ બંગાળમાં ફેકરન્સીના ધંધા સાથે જોડાયેલા છે. તો કહી શકાય કે એ લોકો 18 વર્ષથી 19 વર્ષની ઉંમરથી જ આ ધંધા સાથે જોડાયેલા હોવાની એ લોકોની પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળેલ છે.
તાજેતરમાં પૂરી થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કચ્છ જિલ્લાની બે નગરપાલિકા ગાંધીધામ અને માંડવીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીધામના પ્રમુખપદે ગીતાબેન ગણાત્રા અને ઉપપ્રમુખ પદે કાનજી ભરિયાની વરણી થઈ હતી. આ ઉપરાંત માંડવીના નગરપાલિકા પ્રમુખ તરીકે સુજાતાબેન ભાયાણી અને ઉપપ્રમુખ પદે નરેન સોનીની નિમણૂક કરવામાં આવી હતી. કારોબારી ચેરમેન તરીકે તારાચંદભાઈ ચંદ્રાણી, જે સિંધી સમાજના આગેવાન છે, એને પણ પ્રતિનિધિત્વ આપ્યું છે. અને ચંદનભાઈ જૈન, ચંદન જૈન એ પણ જૈન સમાજના અને મારવાડી સમાજના મારવાડી મંચના આગેવાન છે, એને પણ પ્રતિનિધિત્વ આપ્યું છે. પાર્ટીએ જવાબદારી આપી છે જે ચારે ચાર કાર્યકર્તાઓને કે ફરીથી ગાંધીધામના વિકાસને આગળ લઈ જશે અને જે પણ રાજ્ય સરકારની યોજનાઓ છે, ગ્રાન્ટો છે, વધુમાં વધુ ગાંધીધામને કેમ મળે એના હું પણ પૂરા પ્રયત્નો કરતો રહીશ. મારી આખી ટીમને સાથે રાખીને મારા વડીલોની બધી સલાહ પ્રમાણે ગાંધીધામના જે જે પ્રશ્નો છે એને દરેક રીતે સોલ્વ કરવાનો મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. દમણના દરિયામાં મોટા ટ્રોલર દ્વારા ધોલ ફિશિંગની પરવાનગી આપતા સ્થાનિક માછીમારોએ પોતાની રોજીરોટી છીનવાઈ જવાનું કારણ બતાવી હડતાલ પાડી છે. માછીમારોનું કહેવું છે કે મોટા ટ્રોલર દ્વારા માછલા પકડવા માટે વપરાતી જાળી દરિયાઈ જીવસંપત્તિ માટે નુકસાનકારક છે, કારણ કે તેમાં મોટા માછલાની સાથોસાથ નાનકડા બચ્ચા પણ જલાતા હોય છે. ટ્રોલર જ્યાં માછીમારી કરે ત્યાં એટલો મોટો જથ્થો ઉસેટી લે છે કે દરિયામાં કોઈ જીવ વધે જ નહીં, પરિણામે માછલીઓની સંખ્યાનો ગુણાકાર અટકી જાય. ભાજપના આગેવાને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આવી માછીમારી ઉપર પ્રતિબંધ છે, ત્યારે દમણ સહિત ગુજરાતના કાંઠે તેને પરવાનગી આપવી જોઈએ નહીં. ફિશિંગથી એવી ફિશિંગ થાય છે કે નાના નાના બચ્ચાઓ પણ આમાં ફિશના એ આવી જાય છે અને ટોટલ જે ફિશનો જે પાક છે એ નષ્ટ થઈ જાય અને એને લઈને જે નાની જે ફિશિંગ બોટો છે એને ફિશિંગ કેચ મળતી નથી અને એનાથી નાના ફિશરમેનોનું ગુજરાન ચાલતું નથી. આ પ્રશ્ન ફક્ત દમણનો ને દીવનો જ નથી, સમસ્ત જે પણ કાંઠા વિસ્તારમાં વસ્તી જે પણ માછીમાર વસ્તી છે તમામનો છે અને એના માટે આ મેટર વિચારાધીન છે. અખિલ ભારતમાં જે પણ કોસ્ટલ બેલ્ટમાં ચાલતો જે કાયદા કાનૂન છે, જેમ કે પરચેન્ડ આજે બેન છે, તો એને બધાને ધ્યાનમાં રાખીને માછીમાર બંધને વિશ્વાસમાં લઈને એના પર જે પણ બીજા જે પણ ફેરવિચારણા કરવાની છે એમાં નિર્ણય પર પ્રશાસન આવશે એવી અમને આશા છે. ગોળના ભાવોમાં રહેલી મંદી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કનડી રહી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તેમણે કલેક્ટર રેમ્યા મોહનને મળીને આવેદનપત્ર આપ્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ. દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે શેરડીનો પાક લેવામાં આવે છે, પરંતુ બજારમાં ગોળના ભાવ ઓછા હોવાથી વિસ્તારમાં ગોળ ઉત્પાદનના કોલા ચલાવી રહેલા ગોળ ઉત્પાદકો તરફથી શેરડીના ઓછા ભાવ મળી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. કહેવામાં આવે છે કે દક્ષિણ ગુજરાતમાં શુગર ફેક્ટરી માલિકોએ આ વર્ષે શેરડીના ટન દીઠ ભાવ રૂપિયા 1000 જેટલા નક્કી કર્યા છે, જેના કારણે શેરડી ઉત્પાદક ખેડૂતોને ઓછા ભાવ મળતા નુકસાન જઈ રહ્યું છે. ખેડૂતોએ આ મુદ્દે નવસારી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને આવેદનપત્ર સુપરત કર્યું હતું. અમને શેરડીનો ભાવ પોષણ ભાવ મળતો નથી અને અમે ખેડૂતોએ જે મહેનત કરીએ છીએ તેમાં અમને તકલીફ એટલી પડતી છે કે પાણી પામાસમાં બધી રીતે તકલીફ પડે, એટલે આ શેરડી વહેલી ખોપે નહીં. આ લોકો કોલાવાળા અમારી સિલેક્ટ આપે છે અને ભાવ એ લોકો નક્કી કરેલો 425 એ લોકો આપતા નથી. એ લોકો ખેડૂત પણ બધું શોષણ કરે છે, ગમે તે ભાવ એ લોકો લઈ લે શેરડી. ગરીબ ખેડૂતો કંઈ આપણે સમજાય નહીં, એટલે તેને તે લોકો ગમે તે રીતે પણ એ લોકો સમજાવીને શેરડી પડાવી લે. એ લોકો ખેડૂતો પાસેથી શેરડી ખરીદીને સ્થાનિક ધોરણે કોલા ચલાવી ગોળ ઉત્પાદન કરી રહેલા કોલા સંચાલકોના પણ આગવા પ્રશ્નો છે. દક્ષિણ ગુજરાતમાં આ રીતે 150 જેટલા કોલા કાર્યરત છે. મંદીના માહોલમાં 20% કોલા આ સિઝનમાં બંધ રહ્યા છે. તેઓ પણ કહી રહ્યા છે કે ગોળના તળિયાના ભાવોના કારણે જ આ વર્ષે શેરડીના ઓછા ભાવ નક્કી થયા છે. આ વર્ષે ગોળમાં તેજી થોડી હતી એટલે અમે 1700-1800 રૂપિયા ભાવ આપેલો. આ વર્ષે મંદી છે, મંદીના હિસાબે અત્યારે 20-21 રૂપિયા ગોળના છે, તે રીતે અમે 1200-1400 રૂપિયા આપીએ છીએ. ડિમાન્ડ અને સપ્લાયના સમીકરણે જાણે કે શેરડીના ખેડૂતો અને કોલા સંચાલકોને ભરડો લીધો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સુરત શહેરના વયોવૃદ્ધ ધનકુમાર જૈને 80 વર્ષની ઉંમરે પીએચડી પદવી મેળવીને હવે 83મા વર્ષમાં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવીને અનોખી સિદ્ધિ મેળવી છે. આટલી મોટી ઉંમરે પીએચડીની પદવી મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ વૃદ્ધ બની રહ્યા છે. ધનકુમાર જૈને શ્રીલંકન ઓપન યુનિવર્સિટીમાંની
ટોડરમલના ગણિત સૂત્રના આધુનિક અર્થઘટન વિષયમાં પીએચડીની પદવી 80 વર્ષની ઉંમરે મેળવી હતી. ઇન્દોરના ગણિત વિષયના અધ્યાપક મનનાથ પટણીએ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 1964માં તેમણે એમએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આટલી મોટી ઉંમરે તેમને પીએચડી પદવી પ્રાપ્ત કરવામાં સફળતા મળી હોવાથી કુટુંબમાં પણ ખુશીનો માહોલ છે. ધાર્મિક કિતાબો કે અનુવાદ વગેરે કા કામ કરને કા પહેલી સી તય કર લિયા થા. વોલન્ટરી રિટાયરમેન્ટ પર લેને કે બાદ સે લેકર કે આજ તક મેં યહી કામ કર રહા હું ઓર ઇસી કામ કરને મેં મુજે કઈ ગ્રંથો કા અનુવાદ કિયા હૈ 21 કરીબ ગ્રંથો કા અનુવાદ કિયા હૈ. હમ પૂરે પરિવાર વાલે જબ યે લિખતે થે તબ હમકો એસા નહીં લગતા થા કે કઈ ઇનકો પીએચડી ભી મિલેગી ક્યા. વૈસે હમકો લગતા થા યે અપના ટાઈમ પાસ કર રહે હૈ, પઢાઈ કર રહે હૈ, અધ્યયન કર રહે હૈ, अच्छा लगता था. धर्म की बात कर रहे हैं और ये सब चीज धर्म से ही रिलेटेड है. इन्होंने जो पीएचडी की है वो भी धर्म की है, पर हमको बहुत अच्छा लगता है कि इन्होंने ऐसा किया. શિયાળો શરૂ થતાં જ ભાવનગર જાણે કે યુરોપથી સ્થળાંતર કરીને આવતા યાયાવર પક્ષીઓનું યજમાન બની રહે છે. હિમાલયની પર્વત શૃંખલા ઓળંગીને હેરોનગરી હેરિયર કુળના આ યાયાવર પક્ષીઓ દર વર્ષે કઈ રીતે ગોહિલવાડમાં પહોંચી જતા હશે તે એક વણ ઉકેલ્યો કોયડો જ છે. પરંતુ શિયાળો શરૂ થતાં જ ભાવનગરના કુંભારવાડા કે નારી રોડ ઉપર આવેલા જળાશયો, પીલ ગાર્ડન સહિતના વિસ્તારોમાં પેલ હેરિયર, મોન્ટેગ્યુ હેરિયર, માર્શ હેરિયર કુળના પક્ષીઓ ઉમટી પડે છે. જીવન ટકાવવા માટેની જરૂરિયાત વેઠતા યાયાવર પક્ષીઓ નકશા વગર ખોરાક પાણી ભરપૂર હોય તેવા પ્રદેશ શોધી કાઢવાની કેવી કોઠાસૂઝ ધરાવે છે તેને ઈશ્વરી બક્ષીશ ગણવી રહી. પક્ષીઓ જોવા મળે છે જેમાંથી 100 વધારે પક્ષીઓ સ્થળાંતરણ કરીને વિદેશથી આવે છે. આ પક્ષીઓમાંથી મોટા ભાગના પક્ષીઓ છે એ પાણીકાંઠાના છે. પાણીકાંઠાના વિસ્તારની અંદર સમુદ્ર કિનારાના કાદવિયા મેદાનો, મીઠા પાણીના સરોવરો અને શહેરની આજુબાજુના દાખલા તરીકે કુંભારવાડા વિસ્તારની અંદર આવેલા માર્શલેન્ડ જેવા વિસ્તારો જેની અંદર ઘાસ જેવી વનસ્પતિ પણ છે, આજુબાજુમાં મીઠાના આગરો પણ છે અને એ પાણીનો ભરાવો થાય છે એમાં એને પુષ્કળ ખોરાક પ્રાપ્ત થાય છે. ભારતીય નૌકાદળ દ્વારા હાલમાં નેવી વીક ઉજવાઈ ગયું. પોરબંદર નેવલ બેઝમાં કાર્યરત જવાનો અને સ્થાનિક નાગરિકોએ સાથે મળીને પોરબંદરની ચોપાટીને સ્વચ્છ કરવા અભિયાન આદર્યું હતું. 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતીય નૌકાદળે કરાચી બંદર ઉપર હુમલો કરીને પાકિસ્તાની કમર તોડી નાખી હતી. ત્યારથી ભારતીય નૌકાદળ નેવી વીકની ઉજવણી કરતું આવ્યું છે. પોરબંદરની ચોપાટીને સ્વચ્છ કરીને જવાનોને નેવી વીક ઉજવણીનો નવો આયામ આપ્યો છે. નૌકાદળની બહાદુરીને સલામ કરતી ઉજવણીમાં સ્વચ્છ ભારત અભિયાનનો ઉમેરો થતાં પોરબંદરનો દરિયો ચોખ્ખો ચણાક બની ગયો હતો. દિન હમ 1971 કી લડાઈમાં ભારતીય નૌસેનાને કરાચી પોત પે જો હમલા કિયા થા ઉસકો ઉસ વિજય દિવસ કો હમ સેલિબ્રેટ કરતે હૈ. બીચ પ્રિન્સિપ કે લિયે યહાં પે પોરબંદર કે સ્કૂલ કે બચ્ચોં કા ઓર સરદાર પટેલ હમારે NAE और हमारा एयर स्क्वाड्रन है INS 343, उनके सदस्य, उनके परिवार, ये आज सुबह हम इस बीच की सफाई में हम सहयोग देना चाहेंगे. और ये हमारे कम्युनिटी आउटरीच का एक प्रोग्राम है जो हम नौसेना की तरफ से करते हैं. પોરબંદર માં નેવી દ્વારા ચોપાટી મેદાનમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તે માટે અમને બહુ ખુશી છે. અમને ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યું છે કે અમે સફાઈ અભિયાનમાં જોડાઈ રહ્યા છીએ. જંતુનાશક દવાઓ કે ખાતરના ઉપયોગ વગર ખેતી કરવાની વેદકાળથી ચાલી આવતી શિવયોગ પદ્ધતિ અંગે રાજપીપળા નજીક પોઈચા ખાતે શિબિર યોજાઈ ગઈ. અવધૂત બાબા શિવાનંદજીના પ્રવચન સાથે યોજાયેલી આ શિબિરમાં કોસ્મિક એનર્જી સાયન્સ એટલે કે સૂર્ય સાધના પદ્ધતિથી ખેતરને ચેતનવંતુ બનાવવાની રીત અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા આડેધડ થતા જંતુનાશક દવાઓના છંટકાવ, રાસાયણિક ખાતરોના બેફામ વપરાશ સામે આ કુદરતી પદ્ધતિથી વધુ પાક કેવી રીતે મેળવવો તે અંગે માહિતી મેળવી ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો. વેદ ઉપનિષદમાં પડેલા પ્રાચીન વિજ્ઞાનને સજીવન કરી આદિવાસી ખેડૂતો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ હતો. ધીરે ધીરે ધરતી બંજર હમે શરૂ હો ગઈ બગેર સોચે સમજે. ઇસકો હમ કહેતે માઇન્ડલેસ સાયન્સ. બગેર સોચે સમજે વિજ્ઞાન કા પ્રયોગ કરના તો ધરતી બંજર હોતી જા રહી હૈ.
और दिखने को तो घिया पालक फल सेब गन्ना वो लगता है लेकिन जहर से भरा है। ફાર્મિંગ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકાય છે અને કોઈ પણ જાતનો કોઈ એનપીકે યુઝ કર્યા વગર કઈ રીતે ખેતીનું ઉત્પાદન વધારવાનું છે અને કઈ રીતે ખેડૂત પોતાનું કોસ્ટ સેવિંગ કરીને ખેતીમાં પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે છે એની ટેકનિક્સ મેં શીખી મને ઘણી જ ઉપયોગી નીકળી। ખેતી જે બંજર થાય છે રાસાયણિક ખાતર નાખવાથી જે ખેતીનું ઉપદ્રતા ઘટી જાય છે અને પ્લસ ખર્ચો પણ આવે છે ખાતરનો અને આ સાધના જે બાબાજી શીખવાડે છે તે 20 મિનિટ 21 દિવસ માટે કરવાની હોય છે। જૂનાગઢ ખાતે એનસીસી બટાલિયન 8 દ્વારા રાષ્ટ્રીય એકતા કેમ્પનું આયોજન સંપન્ન થયું। 8 રાજ્યોના 650 વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો। 10 દિવસ સુધી આ તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ સમૂહ જીવનના પાઠ ભણતા વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું। અનુશાસન અને સ્વરક્ષણની તાલીમ પણ મેળવી હતી। રાષ્ટ્રીય ભાવનાના તાંતણે બધાને બાંધવા માટે આવી શિબિર ઉપયોગી સાબિત થઈ શકે છે। શિબિરમાં ભાગ લઈ રહેલા એનસીસી કેડેટ્સ અને જૂનાગઢના અન્ય શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈને વિવિધતામાં हमारे सारे स्टेट्स के जो बच्चे हैं उन्होंने बहुत बढ़ चढ़ कर हिस्सा लिया इस कार्यक्रम में। बहुत ही अच्छा उन्होंने अपने स्टेट की कल्चर ट्रेडिशन और डांसेस को प्रेजेंट किया और उनके हुनर को देखकर हमें ये लगा कि हमारे भारत में इतनी अनेकता होते हुए भी इतनी एकता है और हम कितने समृद्ध हैं। દેશમાં સ્તન કેન્સરના વધી રહેલા પ્રમાણ પરત્વે ચિંતા સેવીને નવસારી વહીવટીતંત્ર સ્વૈચ્છિક સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસોને પગલે સ્તન કેન્સર વિષયે જાગૃતિ ફેલાવવા એક મહિલા સેમિનારનું આયોજન થયું હતું। નવસારી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સી જે કુંડારિયા અને વિષય નિષ્ણાતોએ સ્તન કેન્સર થવાના કારણો તેને અટકાવવાના ઉપાયો સહિતના મુદ્દે સમજ આપી હતી। સેમિનારમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। દેશમાં સ્તન કેન્સર અંગે જાગૃતિના અભાવે અન્ય દેશોના મુકાબલે અહીં મૃત્યુનું પ્રમાણ વધુ છે। પરિસંવાદમાં રાસાયણિક ખાતરના ઉપયોગ સામે પણ લાલબત્તી ધરવામાં આવી હતી। નવસારી જિલ્લાની બહેનોને માર્ગદર્શન મળી રહે હેતુથી આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું। આ કાર્યક્રમમાં આશરે 400 થી વધારે બહેનોએ હાજરી આપી। નવસારી જિલ્લાના કેન્સર સ્પેશિયાલિસ્ટોએ પણ પોતાનું માર્ગદર્શન આપ્યું। આ રીતે મને લાગે છે નવસારી જિલ્લાની મહિલાઓને ગ્રામીણ મહિલાઓને આવી રીતે સ્તન કેન્સરની જાગૃતિ એક જે ભયાનક રોગ છે એને દૂર કરવા માટેની જે કંઈ આજે માહિતી આપવામાં આવી એ નવસારી જિલ્લાની બહેનો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે। આ સ્તન કેન્સર છે એ વારસાગત મોસ્ટલી હોય છે, સાથે સાથે જે બહેનોને જો એને સ્તનની કોઈ ઇન્જરી હોય અથવા તો ધાત્રી અવસ્થામાં કોઈ જે સ્તનમાં કોઈ ઇન્જરી સાથે સાથે કોઈ એમાં નિપલ પર કોઈ અલ્સર થઈ ગયું હોય કે ક્રોનિક ગાંઠ થઈ ગઈ હોય છે ત્યારે આ થતું હોય છે। ખાસ કરીને બહેનો છે એ સામાન્ય રીતે જરા ગાંઠ થાય તો એને ધ્યાન દેતી નથી, આના કારણે એનું કેન્સરમાં પરિવર્તિત થાય છે। સુરેન્દ્રનગરમાં સ્પંદન ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબીબો દ્વારા દોરાયેલ ચિત્રો, કવિતાઓ, ફોટોગ્રાફ્સ, શાયરીઓ, સ્કેચીસ, વાર્તા વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। તદુપરાંત પુસ્તક મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પુસ્તક મેળામાં ભારતનો ઇતિહાસ, નવલકથા, આત્મખોજ, જનરલ નોલેજ, વાનગીઓ વગેરે વિષય પરના 40,000 થી વધુ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત તબીબી કવિઓનું સંમેલન, નાટક અને વિવિધ સંગીતમય કૃતિઓ પણ રજૂ થઈ હતી। કચ્છના આદિપુર શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલા ઓટોમોબાઈલ ગેરેજમાં પડેલી કારમાં આગ લાગતા ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે। કારમાં રહેલું ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતા લાગેલી આગમાં આસપાસની 12 દુકાનો, 15 જેટલી મોટરકાર તથા 10 બાઇક ભસ્મીભૂત થઈ ગઈ હતી। અગ્નિશમનના 2 ફાયર ફાઇટર્સ દ્વારા અવિરતપણે પાણીનો મારો ચાલુ રાખ્યા બાદ માંડ આગ કાબૂમાં આવી હતી। પોલીસ તંત્રએ ઘટનાની ગંભીર નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે। દમણ પ્રશાસન અને મુંબઈ પાસપોર્ટ ઓફિસના સહકારથી દમણ ખાતે પાસપોર્ટ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પાસપોર્ટ માટે દમણ અને દાદરાનગર હવેલીથી 400 જેટલા ઓનલાઈન આવેદનપત્રો નોંધાયા હતા। એક દિવસમાં પાસપોર્ટ કેન્દ્ર મુંબઈના પાસપોર્ટ ઓફિસર દિનેશકુમારે 140 લોકોના દસ્તાવેજ ચકાસી ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવ્યા હતા।
દમણ દીવ એવા ટાપુ છે જે અગાઉ પોર્ટુગીઝના તાબામાં રહ્યા હોવાથી અહીંના નાગરિકોને હજુ પણ પોર્ટુગલ ખૂબ જ ઉદાર ભાવે વિઝા આપતું હોવાથી અહીંથી વિદેશ જનારા લોકોની સંખ્યા ખાસી રહે છે. TCS और पासपोर्ट ऑफिस, रीजनल पासपोर्ट ऑफिस मुंबई के जो कर्मचारी है वो आएंगे और ये पासपोर्ट में ना पासपोर्ट कैंप ऑर्गेनाइज करेंगे. अगर उनका कोई डॉक्यूमेंट्स बराबर नहीं है, कोई पॉलिसी मैटर है, तो शायद उनको आना पड़ सकता है. अगर उनके सारे डॉक्यूमेंट्स बराबर है, वैलिड है, तो उनको आने की जरूरत नहीं, वहीं पर ग्रांट हो जाएगा, पुलिस वेरिफिकेशन हो जाएगा, ग्रांटिंग हो जाएगी. આસામના ગુવાહાટીમાં 6-16 ફેબ્રુઆરી 2016માં યોજાનારી 12મી સાઉથ એશિયન ફેડરેશન ગેમ્સ માટે એક રંગારંગ કાર્યક્રમમાં લોગો અને માસ્કોટનું લોન્ચિંગ થયું હતું. આ રમતોત્સવમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, માલદીવ, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન અને શ્રીલંકાની ટીમ્સ ભાગ લેવાની છે. અગાઉ સાઉથ એશિયા ગેમ્સનું આયોજન જાન્યુઆરીમાં કરવા નક્કી થયું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે હવે ફેબ્રુઆરીમાં યોજાશે. રમતોત્સવ દરમિયાન ગુવાહાટીમાં 15 અને શિલોંગમાં 7 ખેલકૂદ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ટેનિસ અને ખોખોને પણ રમતોત્સવમાં સ્થાન આપવામાં આવ્યું છે. દર્શક મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. દર્શક મિત્રો, આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.